नमस्कार विद्यार्थी मित्रों, मजा माने आसना चित्रों छे विद्यार्थी मित्रों पक्षीओना। अरे वाह सरस, आ पक्षीओना चित्रों छे। ए तमारा आंगणामां आवता हशे, तमे जोया पण हशे। तो एक बीजू तमने चित्र बतावुं छुं, आसेनुं चित्र छे। अरे वाह सरस, कागड़ानुं चित्र छे। तो आजे हुं तमने आनंदी कागड़ा भाईनी वार्ता સંભળાવું છું। એક કાગડો હતો, એ મોજીલો અને આનંદી ખૂબ હતો। તો કોઈ કારણસર રાજા એના પર ગુસ્સે થઈ ગયા। રાજા એના માણસોને બોલાવીને કે આ કાગડાને છે ને ગામના કાંઠે કૂવો છે, એની આજુ એના કિનારે ગારો છે, એમાં ફેંકી દો। તો કાગડાને તો માણસોએ પકડી અને ગારામાં ફેંકી દીધો। કાગડા ભાઈ તો ગારામાં ગાવા લાગ્યા કે લપસણું ખાતા શીખીએ છીએ ભાઈ, લપસણું ખાતા શીખીએ છીએ। રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો કેવો છે, એના શરીરે ગારો ચોટ્યો છે તોય આનંદ કરે છે। રાજાએ બીજો હુકમ કર્યો કે જાઓ આ કાગડાને છે ને એ કૂવામાં ફેંકી દો, એટલે કૂવામાં ડૂબી જશે। તો કાગડા ભાઈને તો કૂવામાં ફેંકી દીધા। કાગડો તો કૂવામાં ગાવા લાગ્યો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। રાજા અને માણસો તો કે કાગડો કેવા પ્રકારનો છે, એને તો કોઈ કોઈ પણ રીતે દુઃખી થતા નથી। તો રાજાએ વિચાર્યું, રાજાએ તો હુકમ કર્યો કે જાઓ આ કાગડાને તો છે ને કાંટાથી ભરેલા પિંજરામાં ફેંકી દો। માણસોએ કાગડાને ઉપાડી અને કાંટાથી ભરેલા પિંજરામાં મૂકી દીધા। તો કાગડા ભાઈ તો ત્યાંય ગાવા લાગ્યા, શું ગાવા લાગ્યા, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ। રાજા તો વિચાર કરે કે કાગડો કેવો છે, કોઈ પણ પરિસ્થિતિમાં એ દુઃખી થતો નથી। તો રાજાએ વિચાર કરીને કે કાગડા ભાઈને છે ને હવે સારી પરિસ્થિતિમાં આપણે મૂકીએ, તો કે જો સુખમાં મૂકીએ તો કદાચ કાગડા ભાઈ દુઃખી ના થાય। તો કાગડા ભાઈને તો એક પિંજરામાં પૂરી અને આંબાની ડાળે કોયલ ટવકા કરતી હતી એની બાજુમાં મૂકી દીધા। કાગડા ભાઈને તો મજા આવી ગઈ। ત્યાં પણ કાગડા ભાઈ ગાવા લાગ્યા કે કોયલના ટવકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટવકા સાંભળીએ છીએ। રાજા તો વિચાર કરે કે હવે કાગડાને શું કરવું, એને તો ખીર ખવડાવી જોઈએ। તો કાગડા ભાઈ તો ગાવા લાગ્યા કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ। તો રાજા તો હવે કે કાગડા ભાઈ છે ને કોઈ પણ રીતે દુઃખી થશે નહીં, તો હવે તો આ કાગડાને છાપરા પર ફેંકી દો। તો કાગડાને તો છાપરા પર ફેંકી દીધો। કાગડો તો ત્યાં પણ ગાવા લાગ્યો કે હવે તો અમે આઝાદ છીએ ભાઈ, હવે તો અમે આઝાદ છીએ। વિદ્યાર્થી મિત્રો, જેને દુઃખી ન થવું હોય તેને કોઈ દુઃખી કરી શકે નહીં। વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા ગમી? અરે વાહ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે રડો છો? અરે તો તમે રડો ત્યારે મમ્મી પપ્પા તમને શું કરે છે? જો મારા મમ્મી હોય ને તો હું પડી ગઈ હું ને, તો પેલા મને છાની કરે, પછી ડેટોલથી સાફ કરે, પછી એમાં ટ્યુબ લગાવે ને પાટું બાંધી દે. હા સરસ. તો વિદ્યાર્થી મિત્રો, કાગડા ભાઈને કદાચ આઈસ્ક્રીમ ખવડાવે તો કાગડો શું બોલે ખબર છે? ના બેન. ઓહો, ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ છીએ ભાઈ, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ છીએ. હવે રાજાજી કાગડાને આ સિવાય બીજી સજા કરી શકે તો શું કરી શકે? બેન કહું. હા બેન, હું તોફાન કરો ને. હા, તો મારા મમ્મી મને બાથરૂમમાં પૂરી દે.
કાગડાને બાથરૂમમાં પૂરી દેવાય. અરે વાહ, આવી પણ સજા કરી શકે.